નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ કુમાઉની ભાષાની ચાર બુક ધગુલી હંસુલી ઝુમકી અને ઝુમકીનું વિમોચન કર્યું તો તે છે ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બીબી રાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન બે હાલમાં જ કયા દેશે પોતાની ઇન્ટરનેટ સિસ્ટમ બનાવી તો તે છે રશિયા દેશ કે જેણે પોતાની ઇન્ટરનેટ સિસ્ટમ બનાવી છે રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યમાં અટલ કિસાન મજદૂર કેન્ટીન શરૂ કરવામાં આવી તો તે કરવામાં આવે છે હરિયાણા રાજ્યમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો સરકાર રામાયાપટ્ટનમમાં ગ્રીનફીલ્ડ બંદર સ્થાપિત કરશે તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય બીમારીઓ માટે સમતોલ આહારવાળું ક્યુ પુસ્તક લોન્ચ કર્યું તો તે પુસ્તક છે ધ પર્પલ બુક ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો હાલમાં ભારત દેશના સ્વાસ્થ્ય મંત્રી છે ડોક્ટર હર્ષવર્ધન પ્રશ્ન છ નીચેનામાંથી કયા અફઘાનિસ્તાની બોલર ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સો વિકેટ લેનારા બીજા યુવા બોલર બન્યા તો તે છે મુજીર ઉર રહેમાન રહેમાન માત્ર અઢાર વર્ષ અને બસો એકોતેર દિવસના છે તેમની પહેલાં સૌથી યુવા બોલર રાશિદ ખાન માત્ર અઢાર વર્ષ અને ત્રણસો દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું અફઘાનિસ્તાન પાટનગર કાબુલ રાષ્ટ્રપતિ અશરફ ઘની ચલણ છે અફઘાન અફઘાની પ્રશ્ન સાત દાનિશ કનેરિયા કયા દેશના પૂર્વ ક્રિકેટર છે કે જે હાલમાં ખૂબ ચર્ચામાં રહ્યા તો તે છે પાકિસ્તાન દેશના પૂર્વ ક્રિકેટર પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન આઠ હાલમાં જ કયા અભિનેતાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિનેમા જગતનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા તો તે છે અમિતાભ બચ્ચન દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત ઓગણીસો ઓગણસિત્તેરમાં થઈ હતી પ્રશ્ન નવ બ્રિટેનની સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં જર્મનીને પાછળ રાખીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તો ભારત બનશે બે હજાર છવ્વીસમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન દસ વિશ્વ રેપિડ ચેસ ચેમ્પિયનશીપમાં પુરુષ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન કોણ બન્યા તો તે બન્યા છે મેક્સન કાર્લસન મેક્સન કાર્લસન નોર્વેના ચેસ ખેલાડી છે મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયન કોનેરો હમ્પી બન્યા છે પ્રશ્ન અગિયાર ભારતની પ્રથમ લિગ્નેટ આધારિત પાંચસો મેગાવોટની વિદ્યુત થર્મલ પરિયોજના ક્યાં શરૂ થઈ તો આ શરૂ થઈ છે આંધ્રપ્રદેશના નેવેલીમાં તમિલનાડુના નેવેલીમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બાર હાલમાં જ કઈ પેમેન્ટ બેંકે નેફ્ટ સુવિધા શરૂ કરી તો તે છે એરટેલ પેમેન્ટ બેંક પ્રશ્ન તેર હાલમાં જ કોને નાઇટહુડની ઉપાધિથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી તો તે સન્માનિત કરવામાં છે કલાઇવ લોડ આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી મનુ સાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન ચૌદ હાલમાં જ સમગ્ર શિક્ષા યોજના હેઠળ કયા રાજ્યમાં સૌથી વધારે ધન ખર્ચ કરવામાં આવે તો તે રાજ્ય છે જમ્મુ જમ્મુ કાશ્મીર કાશ્મીર પાટનગર છે જમ્મુ અને શ્રીનગર પ્રશ્ન પંદર હાલમાં જ ભારત સરકારે અલ્હાબાદ બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને ઇકો બેંકને કેટલા કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી તો તે કરી છે આઠ હજાર છસો પંચાવન કરોડ રૂપિયા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમને આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ